નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજને સમાંતર નવનિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ માટેની ચીમકી આપ્યા બાદ યુથ કોંગ્રેસના પ્રમુખ કાર્યકરો સાથે નિરીક્ષણ માટે બ્રિજ પર પહોંચતા પોલીસ દોડતી થઈ હતી અને યુવા કોંગી કાર્યકરોને બ્રિજ પર જતા અટકાવી અટકાયત કરી પોલીસ વાન બેસાડી રવાના થઈ હતી. યુથ કોંગ્રેસ દ્વારા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ તેઓએ આવેલ 10 દિવસમાં નહીં કરવામાં આવે તો લોકહિતમાં લોકાર્પણ કરવાની વાત પુનઃ દોહરાવી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બનેલ નર્મદા મૈયા બ્રિજની કામગીરીને 70 માસ પૂરા થવા સાથે લોકાર્પણ કરવાની તૈયારીઓ કરાઈ રહી છે, પણ તંત્ર દ્વારા હજુ 10% કામગીરી બાકી હોવાનું જણાવી લોકાર્પણ કરવામાં આવી રહ્યું નથી. તો બીજી બાજુ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણે કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં બ્રિજ ચાલુ નથી કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરી 1 સપ્તાહ પૂર્વે 10 દિવસમાં બ્રિજનું લોકાર્પણ કરવા અલ્ટિમેટમ આપી તે બાદ તેઓ બ્રિજને ખુલ્લો મૂકી દેવાની ચીમકી પત્ર પાઠવી આપવામાં આવી હતી. તે દરમિયાન ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ તેમના કાર્યકરો સમર્થકો અને સાથે બ્રિજ ખાતે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. યુવક કોંગ્રેસના કાર્યકરો બ્રિજ પાસે પહોંચતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તેના પગલે પોલીસ કર્મીઓ અને કાર્યકરો વચ્ચે ચર્ચા જામી હતી અને યુવા કોંગ્રેસના કાર્યકરોને બ્રિજ પર જતા અટકાવી અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડી રવાના થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે બ્રિજની કામગીરી બાબતે તંત્ર દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરી કોરોનાના કપરા સમયમાં પણ તેનો ઉપયોગ ન થાય તેવો અભિગમ અપનાવી ઉચ્ચ નેતાઓની ઉદ્ઘાટન માટે રાહ જોવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જો 10 દિવસમાં લોકાર્પણ નહીં કરવામાં આવે તો બ્રિજ ખુલ્લો મૂકવાની ચીમકી પણ પુનઃ ઉચ્ચારી હતી. મા નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણ માટેની લંબાતી જતી અવધિ બાદ આ મુદ્દે કોંગ્રેસ અને તંત્ર વચ્ચે આગામી દિવસોમાં પણ ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે બ્રિજનું લોકાર્પણ ક્યારે થાય છે તે જોવું રહ્યું. આજરોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જે ભરૂચ જિલ્લાની અને આખા નેશનલ હાઈવેની જે પબ્લિકને જે હેરાનગતિ થઈ રહી છે તેને પ્રજાના હિતમાં આજે અઠવાડિયા પહેલાં અમે એક લેખિતમાં રજૂઆત કરેલી નાયબ કાર્યપાલક ઇજનેરને, માર્ગ અને મકાનના અધિકારીને કે ભાઈ 10 દિવસની અંદર આ બ્રિજને શરૂ કરવો. આજે 6 દિવસ પૂર્ણ થઈ ગયા છે. આજે અમે લોકો સમગ્ર ટીમ સાથે આ બ્રિજને જોવા માટે આવેલા, કેમ કે માન્ય ભરૂચના ધારાસભ્યશ્રીને પણ હકીકત ખબર નથી કે આ બ્રિજ ક્યારે શરૂ થશે. અગાઉ એમણે એવું કીધું કે ઓક્સિજનની બોટલો નથી એટલે કામ વિલંબ છે. હમણે એવું કહે છે કે ભાઈ આનો સ્પાન જે છે અમદાવાદમાં બને છે. ખરેખર હકીકત શું છે? આ લોકો કોઈ મહેમાન કે પીએમ હોય સીએમની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ભરૂચની જનતા આ કોરોનાની મહામારીમાં હેરાનગતિ ભોગવી રહી છે. ત્યારે હું આજે અમે જણાવી રહ્યા છે કે જો અમને આજે આ નિરીક્ષણ કરવા દેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ચોક્કસ, જો આ લોકો સમયમાં 30 મહિનાની જગ્યા પર 70 મહિના આજે પૂર્ણ થઈ ગયા છે, હજુ સુધી આ બ્રિજ શરૂ નથી કરતા, કામ 100% પૂર્ણ છે, જો અમને આવી રીતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવશે, આ લોકો અધિકારીઓ પોલીસને આગળ કરશે, ચોક્કસ અમે આ બ્રિજનું લોકાર્પણ કરીશું. એના માટે યુવક કોંગ્રેસના તમામ કાર્યકરો, હું પોતે અને જે કોઈ જનતા અમારી સાથે જોડાયેલી છે, તમામ જેલમાં જવા માટે પણ તૈયાર છે. ચોક્કસ 10 દિવસની અંદર અમે આનું લોકાર્પણ કરીને જ રહીશું. ચલો.